નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં. ગુજરાત 87 માં આપનું સ્વાગત છે અને સમાચારોની શરૂઆત એક મહત્વના સમાચારથી કરીશું. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે જેમાં રાજકોટમાં મહાનગરપાલિકાના અધિકારીના ત્યાં એસીબીના દરોડા, એસીબી દ્વારા ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. ટીપીઓ એમડી સાગઠિયાને ત્યાં એસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે. યુનિવર્સિટી રોડ પર રામદેવ ફ્લેટમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ટીપીઓ એમડી સાગઠિયાને ત્યાં એસીબી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટી રોડ પર રામદેવ ફ્લેટમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રકારની માહિતી અત્યારે રાજકોટથી સામે આવી રહી છે. રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ રહી છે જેમાં મહાનગરપાલિકાના અધીન અધિકારીઓને ત્યાં એસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. તો આ જાણકારી અને આ સમાચાર અત્યારે રાજકોટથી સામે આવી રહ્યા છે જેની અંદર મહાનગરપાલિકાના અધિકારીઓ છે તેને ત્યાં એસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. યુનિવર્સિટી રોડ પર રામદેવ ફ્લેટમાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મનપાના અધિકારીને ત્યાં એસીબીના દરોડા. રાજકોટથી આ માહિતી અત્યારે પ્રકાશમાં આવી રહી છે જેમાં ટીપીઓ એમડી સાગઠિયાને ત્યાં એસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે. તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે જેમાં યુનિવર્સિટી રોડ પર રામદેવ ફ્લેટમાં પણ તપાસ હાથ ધરાઈ રહી છે. એસીબી દ્વારા તપાસ કરાવવામાં આવી રહી છે. તો આ મામલો અત્યારે રાજકોટથી જાણવા મળી રહ્યો છે. રાજકોટની અંદર આ સમગ્ર જાણકારી મળી રહી છે જેમાં યુનિવર્સિટી રોડ પર રામદેવ ફ્લેટમાં પણ એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ટીપીઓ સાગઠિયા અને ફાયર અધિકારી ઠેબાને ત્યાં પણ દરોડા. તો અમરેલીનું તંત્ર પણ અત્યારે સફાળું જાગી ચૂક્યું છે. રાજકોટની અંદર અગ્નિકાંડ બાદ હવે અમરેલીનું તંત્ર પણ સફાળું જાગી ચૂક્યું છે. ઘોર નિદ્રામાંથી તે પણ ક્યાંક ઉઠી ચૂક્યું છે. બગસરામાં આવેલ મહાવીર કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરાય છે. મામલતદાર, પાલિકા અને પીજીવીસીએલ અને સાથે જ પોલીસની કાર્યવાહી છે તે એરિયામાં વર્તા રહી છે. મહાવીર કોમ્પ્લેક્સમાં ફાયર એનઓસી ન હોવાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 90 થી વધુ દુકાનોને તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવી છે. આ જાણકારી અમરેલીથી સામે આવી રહી છે જેની અંદર હવે રાજકોટમાં જે ગેમઝોનની દુર્ઘટના ઘટી છે ત્યારબાદ અમરેલીનું તંત્ર પણ હવે સફાળું જાગ્યું છે અને બગસરામાં આવેલ મહાવીર કોમ્પ્લેક્સને સીલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો મામલતદાર, પાલિકા અને પીજીવીસીએલ સાથે જ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મહાવીર કોમ્પ્લેક્સમાં ફાયર એનઓસી ન હોવાને કારણે આ કાર્યવાહી હાથ ધરાય છે જેની અંદર 90 થી પણ વધુ દુકાનોને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી છે. અમરેલીનું તંત્ર પણ હવે સફાળું જાગી ચૂક્યું છે. તેના દ્વારા પણ એનઓસી વગરની જે દુકાનો છે તેને સીલ કરવામાં આવી છે. 90 જેટલી દુકાનોને સીલ કરાય છે. વધુ વિગતો અમારા સંવાદદાતા પરેશ પરમાર ફોનલાઈન પર આપી રહ્યા છે. પરેશ, હવે અમરેલીનું તંત્ર પણ ઘોર નિદ્રામાંથી જાગી ચૂક્યું છે અને તેના દ્વારા પણ જે એનઓસી વગરની દુકાનો છે અથવા કોમ્પ્લેક્સ છે તેને સીલ કરવામાં આવી રહ્યા છે, શું કહેશો? જી બિલકુલ, અમરેલી જિલ્લાની અંદર જે રાજકોટમાં ગેમ ઝોન ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે ત્યારે અમરેલી જિલ્લાની અંદર જે ગત દિવસે ધારીમાં પણ રેસ્ટોરન્ટ વગેરે જે સીલ કરવામાં આવે છે, આજે પણ અમરેલીમાં પ્રોપર અમરેલીમાં જે ફાયર સેફ્ટી મુદ્દે એકમો સીલ કરવાની પ્રક્રિયાઓ જે યથાવત જોવા મળી છે ત્યારે અમરેલી શહેરમાં આજે વધુ એક રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યું છે. અત્યારે જે આ ફાયર વિભાગ દ્વારા કડક કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ જે બગસરા આજે છે, બગસરા શહેરમાં પણ આજે મહાવીર કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવ્યું છે અને આ મામલતદાર, પાલિકા, ચીફ ઓફિસર, પીજીવીસીએલ અને પોલીસ સહિતનો જે સ્ટાફ છે એ તે સાથે રહીને કાર્યવાહીઓ કરી રહ્યા છે. આ જે મહાવીર કોમ્પ્લેક્સ છે એમાં ફાયર એનઓસી જે કઈ ન હોવાથી તંત્ર દ્વારા આ કોમ્પ્લેક્સ ને સીલ કરવામાં આવ્યું છે. આ કોમ્પ્લેક્સ ની અંદર 90 થી વધુ વેપારીઓની જે દુકાનો હતી અને આ કોમ્પ્લેક્સમાં ફાયર એનઓસી ન હોવાથી આજે સીલ કરવામાં આવ્યું છે. જોકે ચીફની સાથે વાત કરી હતી અને ચીફની સાથે એક વર્ષ આસપાસના સમય પહેલા જ આ લોકોને નોટિસ આપવામાં આવી હતી અને છેલ્લા 3-1 દિવસથી આ વેપારીઓની સાથે તંત્ર દ્વારા ચર્ચાઓ કરવામાં આવી હતી અને સમજાવવામાં આવ્યા હતા, પરંતુ આજે તંત્ર દ્વારા આજે આ મહાવીર કોમ્પ્લેક્સ છે બગસરાનું
એમને સીલ કરવામાં આવી છે. જી, તમામ જાણકારી આપવા બદલ આભાર પરેશ. તો હવે અમરેલીનું તંત્ર પણ સફાળું જાગી ચૂક્યું છે અને જે પ્રમાણે અમારા સંવાદદાતાએ વિગતો આપી છે તે પ્રમાણે એનઓસી ન હોય તેવી 90 થી પણ વધારે દુકાનોને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી છે અને આગળના કાયદાકીય પગલાં પણ તેમના વિરુદ્ધ લેવામાં આવ્યા છે. રાજકોટમાં ગેમ ઝોન દુર્ઘટના બાદ હવે અમરેલીનું તંત્ર પણ સફાળું જાગી ચૂક્યું છે, ઘોર નિદ્રામાંથી ઉઠ્યું છે અને મગસરામાં આવેલા મહાવીર કોમ્પ્લેક્સને સીલ કરી અને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. મામલતદાર, પાલિકા, પીજીવીસીએલ અને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મહાવીર કોમ્પ્લેક્સમાં ફાયર એનઓસી ન હોવાને કારણે તેના પર કાર્યવાહી કરવામાં આવી છે અને તેને સીલ કરવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. વલસાડની અંદર તિથલ બ્રિજ પર પ્રવાસીઓને નહાવા માટેની મનાઈ ફરમાવવામાં આવી ચૂકી છે. હવામાનને લઈ અને આ જાણકારી આપવામાં આવી રહી છે. તિથલ બીચ પર પ્રવાસીઓને નહાવા માટેની મનાઈ ફરમાવવામાં આવી છે, જેમાં દરિયામાં ઊંચા મોજા ઉછળવાની ભારે શક્યતા રહેલી છે, જેને કારણે પ્રવાસીઓને એલર્ટ રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર પણ અત્યારે એલર્ટ મોડ પર આવી ચૂક્યું છે. 30 નોટિકલ માઇલથી પવન ફૂંકાવાની શક્યતા છે તે પણ અહીં સેવાઈ રહી છે. પ્રવાસીઓને દરિયાથી દૂર રાખવા માટે પોલીસને પણ ત્યાં ગોઠવી દેવામાં આવી છે. તિથલ બીચ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પ્રિમોન્સૂન એક્ટિવિટીથી દરિયામાં જોવા મળશે ભારે કરંટ અને તેને જ કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની ખાસ સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે જ પ્રવાસીઓને પણ એલર્ટ રહેવાની સૂચના અપાય છે. વધુ વિગતો અમારા સંવાદદાતા મયુર જોશી આપી રહ્યા છે ફોનલાઈન પર. મયુર, તિથલ બીચ પર પ્રવાસીઓને અત્યારે અટકાવવામાં આવ્યા છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, શું કહેશો? જી ચોક્કસ. તિલકમાં વલસાડના જાણીતા તિથલ દરિયા બીચ પર પ્રવાસીઓ નાહવાની મનાઈ કરવામાં આવી છે. દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળવાની પણ ભારે શક્યતા દેખાઈ રહી છે. વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર હાલ એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. તિથલ બીચ પર 30 નોટિકલ માઇલથી પવન ફૂંકાવાની શક્યતાને લઈને તંત્ર હાલ સક્રિય બન્યું છે. પ્રવાસીઓને પણ દરિયાથી દૂર કરવા માટે પોલીસ પહેરો ગોઠવાયો છે. તો પ્રિમોન્સૂન કામગીરી એક્ટિવિટીને પગલે તિથલ દરિયા કિનારે જોવા મળશે ભારે કરંટ, ત્યારે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે. જી લખમાં. જી, તમામ જાણકારી આપી તે બદલ આભાર મયુર. તો વલસાડથી આ માહિતી જાણવા મળી રહી છે, જેની અંદર તિથલ બીચ પર પ્રવાસીઓને અટકાવવામાં આવી રહ્યા છે, સાથે જ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે ખાસ પ્રકારે સૂચના આપી દેવામાં આવી છે. વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર પણ અત્યારે એલર્ટ મોડ પર આવી ચૂક્યું છે અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે 30 નોટિકલ માઇલથી પવન ફૂંકાવાની શક્યતા છે તે હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. ભરૂચની અંદર બે કદાવર દીપડા પાંજરે પુરાયા હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે. દીપડાની દહેશત ભરૂચમાં યથાવત છે અને તે અંતર્ગત હવે બે કદાવર દીપડા છે તે પાંજરે પુરાઈ ચૂક્યા છે. વાલિયાના બે સ્થળોએથી આ બંને દીપડા છે તે પાંજરે પુરાયા હોવાની માહિતી અત્યારે જાણવા મળી છે, જેમાં વન વિભાગે ગોઠવેલા પિંજરાની અંદર આ દીપડા છે તે ફસાઈ ચૂક્યા છે. તો બંને દીપડાને જંગલમાં મુક્ત કરવામાં આવશે તે પ્રકારની વિગતો પણ અત્યારે જાણવા મળી રહી છે. આ સમગ્ર માહિતી છે, જેમાં વાલિયાના બે સ્થળોએથી દીપડા પાંજરે પુરાયા છે. બે કદાવર દીપડા છે તે પાંજરે પુરાઈ ચૂક્યા છે. સમાચાર હાલ ભરૂચથી મળી રહ્યા છે. ભરૂચની અંદર દીપડાની દહેશત હતી, જેની અંદરથી બે કદાવર દીપડા પાંજરે પુરાતાની સાથે જ લોકોમાં પણ ક્યાંક હાશકારો જોવા મળશે. વાલિયાના બે સ્થળોએથી દીપડા પાંજરે પુરાયા હોવાની વિગતો જાણવા મળી રહી છે. વન વિભાગે ગોઠવેલ પાંજરોની અંદર દીપડા પુરાઈ ચૂક્યા છે. તો બંને દીપડાને જંગલમાં મુક્ત કરવામાં આવશે તેવું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે. ત્યારે વાલિયાના બે સ્થળોએથી દીપડા પાંજરે પુરાતાની સાથે જ લોકોમાં જે ભય ફેલાયો હતો તેની અંદરથી થોડે અંશે રાહત મળશે અને લોકો હાશકારો અનુભવે છે. ભરૂચની અંદર બે કદાવર દીપડા પાંજરે પુરાયા હોવાની વિગતો સામે આવી રહી છે. વાલિયાના બે સ્થળોએથી દીપડો પાંજરે પુરાયા હોવાની જાણકારી સામે આવી રહી છે, જેમાં વન વિભાગે ગોઠવેલ પાંજરોની અંદર દીપડો પુરાઈ ચૂક્યા છે. દીપડાને રેસ્ક્યુ કરવામાં આવેલ છે. દર જે દીપડો છે એ નર જાતિનો છે. 26 તારીખના રોજ બદામ કંપની મોદલિયા પાસેથી પણ રેસ્ક્યુ કરવામાં આવેલો હતો. અન્ય વાલિયા તાલુકામાં શેરડીનો મબલક પાક છે એ દીપડાનો રહેઠાણ છે.
ખેતરની આજુબાજુ રહેતા લોકોને હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે ઘરની આજુબાજુમાં સાફ સફાઈ રાખે, ખેતરમાં જાઓ તો ટોળામાં જાઓ, ઘરની આજુબાજુ એઠું નાખવું નહીં તથા છોકરાઓને ખેતરમાં એકલા મૂકવા નહીં. આવી નાની નાની બાબતો છે જે આપણે કાળજી રાખવાની હોય છે, જે કાળજી રાખવી. બે સ્થળોએથી દીપડા પાંજરે પુરાયા હોવાની વિગતો હાલ સામે આવી રહી છે. ભરૂચથી આ જાણકારી મળી રહી છે, જેમાં દીપડાની દહેશત વચ્ચે બે કદાવર દીપડા પાંજરે પુરાઈ ચૂક્યા છે. ત્યારે વાલિયા ગામના જે ગ્રામજનો છે તેણે હાશકારો પણ અનુભવ્યો હશે, કારણ કે બે સ્થળોએથી દીપડા પાંજરે પુરાઈ ચૂક્યા છે. વન વિભાગે જે પાંજરું ગોઠવ્યું હતું તેની અંદર આ દીપડા સંપડાઈ ચૂક્યા છે. અને ત્યારબાદ હવે આ બંને દીપડાને જંગલમાં મુક્ત કરવામાં આવશે. ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી રહી છે, જેમાં આગામી બે દિવસમાં રાજ્યમાં આંધી અને વંટોળની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 15 જૂનની આસપાસ ચોમાસાના આગમનની સંભાવના છે, જો કે હાલ કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. ત્યારે આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો પલટાવો પણ આવી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સૌથી વધુ તાપમાન 42 ડિગ્રી રહ્યું છે. દક્ષિણ અને પશ્ચિમી પવન ફૂંકાતાની સાથે જ ગરમીમાં ઘટાડો થયો છે. આગામી બે દિવસ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને સાથે જ કચ્છમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી થઈ ચૂકી છે, જેમાં 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે. સાથે જ અસહ્ય ગરમીના કારણે સમગ્ર ગુજરાતના લોકો તોબા પોકારી ગયા હતા, જોકે હવે ગુજરાતના લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે. करेंगे तो आजकल और परसों के लिए स्ट्रांग विंड सरफेस विंड प्रिवेल करेगी पूरे गुजरात रीजन के लिए, और जिसकी उसकी स्पीड होगी 25 से 30 किलोमीटर पर आवर की. और सौराष्ट्र, कच्छ और पाटन, सुरेंद्रनगर और बनासकांठा के लिए डस्ट स्टॉर्म की वार्निंग दी गई है आने वाले 3 दिनों के लिए, यानी आज कल और परसों के लिए. और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो अहमदाबाद का 42.8 और गांधीनगर का 42.5 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है. ગાંધીનગરમાં રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે પૂછપરછ ચાલી રહી છે, અને રાજકોટ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરની એસઆઈટીની ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર એસઆઈટી સમક્ષ પોતાના નિવેદનો રજૂ કરી રહ્યા છે. વડોદરામાં કોર્પોરેશને ગોત્રીમાં આવેલ મંગલમ હોસ્પિટલને સીલ કરવાનું નાટક કર્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં આ મંગલમ હોસ્પિટલને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી. ત્યારે મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે કે હોસ્પિટલને સીલ કરી હોવા છતાં ઓપીડી ચાલુ જોવા મળ્યું હતું. આ સાથે જ હોસ્પિટલમાં અમુક રૂમ જ કોર્પોરેશનને સીલ કર્યા હોવાનું જાણવા મળ્યું. મીડિયાના રિયાલિટી ચેક કરતા હોસ્પિટલ સ્ટાફ દ્વારા રોકવામાં પણ આવ્યું હતું, અને આ હોસ્પિટલમાં પાર્કિંગની જગ્યા જ છોડવામાં નથી આવી. અહીં આવેલ દર્દીઓ રસ્તા ઉપર પોતાના વાહનો પાર્ક કરતા જોવા મળ્યા હતા. આ સાથે જ મંગલમ હોસ્પિટલમાં એન્ટ્રી અને એક્ઝિટના દરવાજા પણ એક જ છે, અને ફાયર સેફટીના પૂરતા સાધનો પણ નથી. જો હોસ્પિટલની અંદર કોઈ મોટી દુર્ઘટના ઘટે છે તો તેની પાછળ મોટી સંખ્યામાં જાનમાલને નુકસાન પણ થઈ શકે છે, અને તેના પાછળ જવાબદાર કોણ તે પણ એક મોટો સવાલ. રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ હવે વડોદરા પાલિકા એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. વડોદરામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર વર્તાય છે, જેમાં કારલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સમાં આગની ઘટના બનવા પામી હતી. ત્યારે આગની ઘટના બન્યા બાદ ફાયર એનઓસી ના હોવા છતાં પણ કોમ્પ્લેક્સ ધમધમતું હતું, ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ મહાનગરપાલિકાએ કારલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સને સીલ કર્યું છે. આ સહિત આમ્રપાલી કોમ્પ્લેક્સની 60 જેટલી દુકાનોને પણ સીલ કરવામાં આવી છે. જે આમ્રપાલી કોમ્પ્લેક્સ છે એમાં ફાયર એનઓસી નહીં હોવાના કારણે એ કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવેલું છે, અને એમાં અંદાજે 60 જેટલા યુનિટ આવેલા છે. અમદાવાદમાં કોન્ટ્રાક્ટર અને જવાબદાર તંત્રની બેદરકારીના કારણે શાહપુર 4 રસ્તાથી
બહાય સેન્ટર સુધીનો રોડ પીગળી ગયો હતો. રાત્રે બનાવેલા રસ્તા ઉપર માટી ના નાખતા લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. વાહન ચાલકોને વાહનો ચલાવવામાં અને રાહદારીઓને ચાલવામાં તકલીફ પડી રહી છે. કોન્ટ્રાક્ટરે માટી ન નાખતાની સાથે જ ગરમીમાં ડામર પીગળતા રોડ પર લોકોના ચંપલ પણ ચોટી જાય છે. અમદાવાદ શહેરની અંદર રાતોરાત રોડ રસ્તા બની જાય છે, પરંતુ રોડ રસ્તાની જે ગુણવત્તા છે તેને લઈને સવાલો થાય છે. જે પ્રમાણે આકાશમાંથી જે આગ આવી રહી છે, ગરમી વધી રહી છે, તો સાથે રોડ રસ્તા પીગળવાની પણ જે ઘટના સામે આવી છે. શાહપુર વિસ્તારની અંદર અચાનક રાતોરાત રોડ તો બની ગયો છે, પરંતુ રોડની હાલત અત્યારે આપ જોઈ રહ્યા છો કે આખા રોડ ઉપર ડામર જે છે તે પીગળી રહ્યો છે. ડામરમાં જે પ્રમાણે અહીં જે માટી નાખવાની હોય છે તે માટી કોન્ટ્રાક્ટર દ્વારા નાખવામાં આવી નથી, જેના લીધે સ્થાનિક લોકો જે છે તે અહીં જ્યારે અહીંથી પસાર થાય છે ત્યારે તેને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. સાથે સાથે જે અહીંના જે સ્થાનિક લોકો છે તે પણ અને વાહન ચાલકો પણ જે છે આ જે ડામર જે પીગળી રહ્યો છે તેનાથી હાલાકીનો સામનો કરી રહ્યા છે. અચ્છા, આ જે રોડ ક્યારે બનાવ્યો છે અને આ અચાનક કેવી રીતે ઓગળી ગયો? આ કાલે રાત્રે રોડ બનાવવામાં આવ્યો અને આજે સવારથી જે ટેમ્પરેચર છે એના કારણે એમને શું ઉપર નાખ્યું છે કે નથી નાખ્યું કંઈ, એના કારણે આ ઓગળી ગયો. અને એના કારણે કેટલી બધી તકલીફ પડી, હાલવા અહીંયા આજુબાજુના જે વિસ્તારના લોકો છે એમને ચાલવામાં તકલીફ પડી રહી છે, લોકોના શૂઝ ચોંટી રહ્યા છે, ગાડી નથી ચાલી શકતી એવી પરિસ્થિતિ અહીંયા ઉત્પન્ન થઈ ગઈ છે, પણ સરકાર ધ્યાન નથી આપતી. એટલે કે એક તરફ જ્યારે ગરમી છે આપ અહીંથી જે જોઈ શકશો તો છેક શાહપુર ચાર રસ્તા સુધીનો જે મુખ્ય જે માર્ગ બનાવ્યો છે, પરંતુ આ જે આખો જે રોડ છે તેનો ડામર પીગળી જતાની સાથે જે લોકોના ચપ્પલ છે તેની અંદર પર જે ડામર છે તે ચોટી ગયો છે. એટલે કે જે લોકો છે અહીંથી જે પસાર થાય છે ત્યારે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. કોન્ટ્રાક્ટરો પૈસા લઈ લે છે, પરંતુ આ રીતે જે ડામરની ઉપર જે માટી નાખવાની હોય છે રોડ રસ્તા બન્યા બાદ તે નાખતા ન હોવાને લીધે સમસ્યાનો સામનો સ્થાનિક લોકો કરી રહ્યા છે. અમદાવાદના એસનપુર વોર્ડમાં દબાણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં એએમસી દ્વારા દક્ષિણ ઝોનના દબાણ વિભાગની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં રામવાડીથી એસનપુર બ્રિજ તરફના દબાણ દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણની કામગીરીમાં દુકાનોના દબાણ દૂર કરવામાં આવ્યા હતા, ત્યારે દબાણ સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. રાજકોટમાં બનેલ અગ્નિકાંડ બાદ શિક્ષણ તંત્ર સફાળું જાગી ચૂક્યું છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ કચેરી દ્વારા આગામી 5 જૂને અમદાવાદની તમામ શાળાઓ અને આચાર્યો સાથે જ શિક્ષકોને તાલીમ આપવામાં આવશે, તેમજ મોકડ્રીલ થકી ડેમોન્સ્ટ્રેશન કરી અને ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો તેની પણ તાલીમ આપવામાં આવશે. શિક્ષણ તંત્રએ બાળકોની સેફટીને ધ્યાનમાં રાખી અને તમામ શાળાઓમાં ફાયર સેફટીના ઉપકરણોની પણ ચકાસણી માટે પરિપત્ર કરી દેવામાં આવ્યો હતો. આ સાથે જ અત્યાર સુધીમાં 300 શાળાની ફાયર સેફટીને લઈ અને તપાસ કરવામાં આવી છે. અમદાવાદ શહેરની તમામ શાળાઓને પરિપત્રિત કરી સૂચનાઓ આપી છે અને એમાં સ્પષ્ટ લખ્યું છે કે ફાયરની જે એનઓસી છે એ ફરજિયાત હોવી જરૂરી છે. જો કોઈની રિન્યુ કરવાની બાકી હોય તો પણ સત્વરે રિન્યુ કરવામાં આવે, અને સાથે સાથે અમારા જે ફાયરના ઉપકરણો છે એ ફાયરના ઉપકરણો એ ચાલુ હાલતમાં છે કે નહીં એને એકવાર ચેક કરી લેવામાં આવે, અને જો ઉપકરણ રિપ્લેસ કરવાની જરૂર હોય તો એ તાત્કાલિક અસરથી રિપ્લેસ કરવા માટે સૂચનાઓ આપી છે. સૌ પ્રથમ પહેલાં અમે શાળાઓને સંચાલકોને આચાર્યોને સૂચનાઓ આપી દીધી. બીજા નંબરે અમારે અમારી જે ટીમ છે જે અમારા અધિકારીશ્રીઓ છે એ 20 જેટલા અધિકારીઓને રોજના 1 અધિકારીને 5 શાળાની રૂબરૂ ચકાસણી કરવી, એટલે ફાયર સેફટી રિલેટેડ અમે આ બાબતે પહેલેથી જ સિરિયસ છીએ. આ ઘટના બની એ પહેલાં જ અમે તાલીમનું આયોજન ઓલરેડી કરેલું હતું, પણ હીટવેવના કારણે રદ કર્યું, તો હવે 5 જૂનના રોજ અમે એ આયોજન કરવા જઈ રહ્યા છીએ. આચાર્યશ્રીને તાલીમ આપીશું, સાથે સાથે પત્યા મોકડ્રીલ પણ કરવામાં આવશે, અને શાળાઓમાં પણ દરેક શાળાને સૂચના આપી છે કે વર્ષમાં ઓછામાં ઓછું 1 થી 2 વખત આ મોકડ્રીલ થાય, શિક્ષકોને તાલીમ આપવામાં આવે. અમદાવાદમાં જાહેરાતોના હોર્ડિંગ્સ લગાવવા માટે એજન્સીઓ દ્વારા વૃક્ષો કાપવામાં આવ્યા હતા, જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2 જાહેરાત કરતી એજન્સીઓને 50-50 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. એએમસીના તંત્ર દ્વારા કઈ રીતે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે જોવો અમારા આ વિશેષ અહેવાલમાં. વૃક્ષો વાવી ના શકો તો કેમ કાપો છો? અમદાવાદમાં ચિત્રા અને ઝવેરી પબ્લિસિટીનું પાપ.
જાહેરાતના હોર્ડિંગ દેખાય તે માટે વૃક્ષોનું નિકંદન કર્યું. વૃક્ષો કાપનાર પબ્લિસિટી એજન્સીઓ સામે કાર્યવાહી. ચિત્ર અને જ્વેલરી પબ્લિસિટી સામે એએમસીની કાર્યવાહી. એએમસી દ્વારા બે એજન્સીઓને 50-50 લાખનો દંડ. બે વર્ષ સુધી 2000 વૃક્ષોનો ખર્ચ પણ કરવો પડશે. ઉછેર ખર્ચ પણ એડ એજન્સીઓએ કરવો પડશે. રૂપિયા માટે વૃક્ષો કાપતા એએમસીની કાર્યવાહી સામે આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં એક તરફ 30 લાખથી વધુ વૃક્ષો વાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝે પણ 75 લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો છે, પરંતુ રોડ ઉપર વચ્ચેના ભાગે ડિવાઈડર પર લગાવેલા વૃક્ષો જાહેર ખબર એજન્સી દ્વારા કાપી નાખવામાં આવતા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા બે એજન્સીઓને 50-50 લાખ મળી 1 કરોડનો દંડ કરવામાં આવ્યો છે. આ બંને એજન્સીએ એસજી હાઈવે, ચાંદખેડા, ગોતા અને વાળજ વિસ્તારમાં કુલ 536 વૃક્ષ કાપી નાખવામાં આવ્યા હતા. જાહેર ખબર એજન્સી ઝવેરી એન્ડ કંપની દ્વારા એસજી હાઈવે પર YMCA ક્લબથી કાકેદા ઢાબા, LG કેમ્પસથી ઝવેરી સર્કલ, સાણંદથી સનાથળ ચોકડી રોડ અને ચાંદખેડા એશિયન ગ્લોબલ સ્કૂલથી 18 એપાર્ટમેન્ટ સુધીના રોડ ઉપર ઝવેરિયન કંપની દ્વારા કુલ 512 જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા, જ્યારે ચિત્રા પબ્લિસિટી લિમિટેડ નામની કંપની દ્વારા સોલા બ્રિજથી કામેશ્વર સુધીના કુલ 24 વૃક્ષો કાપવામાં આવ્યા છે, જેથી આ બંને એજન્સીને 50-50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એએમસીએ કહ્યું છે કે ગાર્ડન વિભાગ દ્વારા અમને જાણ કરવામાં આવી હતી કે બે જાહેર ખબર એજન્સીઓ દ્વારા ટ્રીમિંગ કરવાના નામે ઝાડને કાપી નાખવામાં આવ્યા છે, જેના કારણે બંને એજન્સીઓ સામે અમે કાર્યવાહી કરી છે. 2000 જેટલા છોડ તેઓએ જ્યાં પણ પ્લાન્ટેશન કરવામાં આવશે ત્યાં તેમના ખર્ચે કરવાના રહેશે. 2 વર્ષ સુધી તેમને ખર્ચ ભોગવવાનો પણ રહેશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આણંદના ગામડીમાં માતા પુત્રીની હત્યાના બનાવનો એક નવો વળાંક સામે આવ્યો છે, જેમાં મૃતદેહના પીએમમાં 8 વર્ષીય પુત્રની હત્યા કરવામાં આવી હોવાની માહિતી બહાર આવી છે. સુસાઇડ કેસમાં બાળકના મોતને લઈ અને માતા પર પુત્રની હત્યાનો ગુનો નોંધાયો છે. કવિતાની સુસાઇડ નોટમાં પતિ અંસાર લતીફ શેખ તથા તેની સાથે જોડાયેલા તમામને દૂર રાખવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. માતાએ પુત્રને તકલીફ ન પડે તેટલા માટે પોતાની સાથે જ લઈ જવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આણંદ ટાઉન પોલીસ દ્વારા એડીની સાથે 302 હત્યાનો ગુનો પણ દાખલ કર્યો છે અને સુસાઇડ નોટમાં મહિલાએ દફન વિધિની જગ્યાએ અગ્નિ સંસ્કાર કરવા માટે જણાવ્યું હતું તે પણ સામે આવ્યું. પૂનમ જે અંસાર લતીફ શેખની પત્ની છે તેનીએ તેના દીકરા અજાન ઉંમર વર્ષ 7 નું ગુંગડામણ કરી અને મોત નિપજાવેલ હોવાની હકીકત પીએમ નોટમાં જણાવેલ હોય, આ બાબતે અંસાર લતીફ શેખે તેની પત્ની અનમના વિરુદ્ધમાં મર્ડરનો ગુનો રજીસ્ટર કરેલો છે. આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે અને આ ખરેખર અંસાર શેખની પત્નીએ પોતાના દીકરાનું મર્ડર કરી અને પોતે કેવા કારણસર આત્મહત્યા કરેલ છે. પાલનપુરના ગણેશપુરમાં ગાડીમાં પુરાઈ જતા બાળકનું મોત નિપજ્યું હતું. 5 વર્ષના બાળકનું 2 કલાકથી વધુ સમય ગાડીમાં રહેતા શ્વાસ રૂંધાતાની સાથે જ મોત નિપજ્યું હતું. 5 વર્ષીય નિક્ષિક ઘરની બહાર રમતા રમતા ડેરી પાસે 2 વર્ષથી બંધ હાલતમાં પડેલી ગાડીમાં બેસી ગયો હતો અને બાળકે ગાડીને અંદરથી લોક મારી દીધી હતી અને ત્યારબાદ ગાડીનો દરવાજો ન ખુલતા આ ઘટનાને અંજામ મળ્યો. બાળક કોઈ જગ્યાએ ન દેખાતા તેની માતા સહિત આજુબાજુના લોકોએ શોધખોળ કરતા તે ગાડીમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. ત્યારે બાળકના મોતથી પરિવાર સહિત સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે. જોકે આ ઘટનામાં કોની બેદરકારીના કારણે આ માસૂમ બાળકનું મોત થયું એક મોટો સવાલ ઉભો થાય છે. તો આ ઘટના દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન પણ કહી શકાય. નાનું બાળક એક ગાડીમાં પીવે થઈ ગયું, કાલે લગભગ ગણો ને 2-1 વાગ્યા હશે. એટલે હું બેંકમાંથી પૈસા ભરીને ઘરે આવ્યો એટલે મારા ઘરેથી એમ કે બાજુ આપણા પાડોશીનું બાળક ખોવાઈ ગયું છે એટલે બધા શોધખોળ કરતા હતા. પછી તેઓ એના નાની નાના ને હતા એમના કંઈ ગયો. મેં કીધું તમે આજુબાજુ કોઈ સગાવાલા રહેતા હોય તો એમને ત્યાં તપાસ કરો, કદાચ જતું રહ્યું હોય તો.
પછી આ બધા એ લોકો શોધખોળ ચાલુ જ હતી. પછી અહીંયાથી હું એક અમારા પાડોશમાં કાકા મેં કીધું મંદિરમાં જઈને જોતા હો કદાચ એ સોઈલ ખુઈ ના જ હોય. પછી અચાનક અહીંથી મારે જાતે આ ગાડીમાં મારા ભાઈની છેલ્લા દોડતી ગાડી અહીંયા પડી જ છે બંદાલતમાં. મેં કીધું કદાચ છોકરું કદાચ ત્યાં ના જતું રહ્યું હોય. તો ત્યાં જોયું તો ત્યાં અંદર જ હતું છોકરું, તે ઊંધાઓ સૂઈ ગયેલું હતું. એમના માતા પિતાને મેં જાણવાથી એવું લાગ્યું કે 12 વાગે ઘરેથી એ નીકળ્યો. 12 વાગે નીકળ્યા પછી એમને લગભગ 2:30 વાગે જેવી બાળકની શોધખોળ ચાલુ કરી તો લગભગ બધા વાસના અંદર શોધખોળ કરતા બાળક ન મળતા. પછી એમને એક નજર ગાડીમાં નાખી તો બંધ હાલતમાં છેલ્લા 1 વર્ષથી આ ગાડી પડેલી હતી. એના અંદર બાળકને દેખતા અંદર બાળક ઊંધો સીટમાં ઊંઘી ગયેલો હતો અને લોક બધા બંધ થઈ ગયા હતા. એટલે બની શકે કે આનું લોક ખુલ્લું હશે અને બાળક અંદર જતું રહ્યું, એના પછી સેન્ટ્રલ લોક થઈ ગયું, બાળક ખોલી શક્યું નહીં. આ બહુ દુઃખદ ઘટના બની છે. બનાસકાંઠાના પાલનપુરમાં લાલબત્તી સમાન એક ઘટના સામે આવી છે. 5 વર્ષનો આ બાળકનું ગાડીમાં ફસાઈ જતા કરુણ મોત નિપજ્યું છે. પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં એક બાળક જે હતું તે ઘરેથી બહાર નીકળી ગયું હતું અને બંધ પડેલી ગાડીમાં ફસાઈ ગયું હતું. આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ગાડી છે, જે ગાડીમાં 5 વર્ષનું જે બાળક હતું તે અંદર ફસાઈ ગયું હતું અને છેલ્લા 4 કલાક સુધી આ ગાડીમાં ફસાયેલું રહેતા બાળકનું જે છે તે કરુણ મોત નિપજ્યું છે. ત્યારે સમગ્ર સમાજ માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે. વાલીઓએ પણ અત્યારે પોતાના બાળકોની સંભાળ રાખવી જોઈએ અને આવા બંધ પડેલા વાહનોમાં પોતાના બાળકો ના ઘૂસી જાય અને આવી કરુણ ઘટનાઓ ના બને તેને લઈ અને ખૂબ જ તકેદારી રાખવા જેવી છે. ત્યારે આ પાલનપુરની ઘટના એક લાલબત્તી સમાન આ કિસ્સો સામે આવ્યો છે. ત્યારે હવે વાલીઓએ પણ જાગૃત થવાની જરૂર છે અને પોતાના બાળકોની સંભાળ રાખવા માટે તકેદારી રાખવી જોઈએ. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. વાત્રક નદીની અંદર ડૂબી જતાની સાથે જ એક આર્મી જવાનનું મોત નિપજ્યા હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે. અરવલ્લીથી આ સમાચાર, જેમાં વાત્રક નદીમાં આર્મી જવાનનું ડૂબી જતાની સાથે જ મોત નિપજ્યું છે. આ ઘટના પ્રકાશમાં આવી રહી છે. કેડિયાદ ગામના તુલસી ભરવાડ નામના જવાનનું મોત નિપજ્યાની માહિતી જાણવા મળી, જેમાં 2 દિવસ પહેલા વતનમાં આવેલો આ જવાન છે તે વાત્રક નદીની અંદર ડૂબ્યો હતો. 20 વર્ષીય આર્મી જવાનના મોતથી સમગ્ર પંથકની અંદર શોકનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આ સાથે જ ફાયરની રેસ્ક્યુની કેમેરાથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે અને ત્યારબાદ આગળની તજવીજ હાથ ધરાય છે. તો વાત્રક નદીમાં આર્મી જવાનનું ડૂબી જતાની સાથે જ મોત નિપજી ચૂક્યું છે. અરવલ્લીથી આ સમાચાર, જેમાં કેડિયાદ ગામના તુલસી ભરવાડ નામના જવાનનું ડૂબી જતાની સાથે જ મોત નિપજ્યું છે. જોકે 2 દિવસ પહેલા આ જવાન છે તે ફરજ પરથી વતનમાં આવ્યો હતો એવું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે 20 વર્ષીય આર્મી જવાનના મોતથી સમગ્ર પંથકની અંદર શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ફાયરની રેસ્ક્યુ કેમેરાથી મૃતદેહને વાત્રક નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે અને ત્યારબાદ આગળની તજવીજ અને કાર્યવાહી હાથ ધરાય છે. અરવલ્લીથી આ સમાચાર, જેમાં વાત્રક નદીમાં ડૂબી જતાની સાથે જ આર્મી જવાનનું મોત નિપજ્યું છે. કેડિયાદ ગામના તુલસી ભરવાડ નામનો જે આ આર્મી જવાન છે તે 2 દિવસ પહેલા જ પોતાના વતનમાં પરત આવ્યો હતો અને ત્યારબાદ વાત્રક નદીની અંદર ડૂબી જવાની સાથે જ તેનું મોત નિપજ્યું છે. જોકે 20 વર્ષીય આર્મી જવાનના મોતથી સમગ્ર પંથકની અંદર ગમગીની છવાઈ ચૂકી છે, શોકનો માહોલ પણ જોવા મળ્યો છે. જોકે ફાયરની રેસ્ક્યુ કેમેરાથી મૃતદેહને વાત્રક નદીની અંદરથી બહાર કાઢવામાં આવ્યો છે. આ સમાચાર અરવલ્લીથી સામે આવી રહ્યા છે, જેમાં વાત્રક નદીમાં આર્મી જવાનનું ડૂબી જતાની સાથે મોત નિપજ્યું. તો આ સાથે જ બુલેટિન ગુજરાત 8/7 માં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.